નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો જેતપુરમાં છેલ્લા થોડા સમયથી કાયદો અને વ્યવસ્થાની હાલત કથળી ગઈ છે. હત્યા, મારામારી, દારૂ છેડતી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને આ સ્થિતિમાં જ જેતપુરના ભરચક સોની બજારમાંથી 40 લાખના સોનાની લૂંટ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી છે. દિવાળીનો સમય છે અને સવારથી જ તમામ બજારોમાં એક ભીડ પણ જોવા મળી છે. ત્યારે જેતપુરના ભરચક બજારમાંથી 35 થી 40 લાખના સોનાની લૂંટે જેતપુર પોલીસની આબરૂના લીરે લીરા ઉડાડ્યા છે. લૂંટ બાદ જેતપુર પોલીસે તાત્કાલિક લૂંટારૂને પકડવાનો ચક્રો ગતિમાન કર્યો છે અને રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ રાજકોટ પોલીસની તમામ ખુફિયા બ્રાન્ચ જેવી કે LCB, SOG, RR સેલ સહિતનો પોલીસ કાફલો તપાસ કરવામાં લાગી ગયો છે. આસપાસના સીસીટીવીના આધારે આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરાઈ છે. સોની બજારમાંથી શ્રીહરિ ગોલ્ડમાંથી મારો સોનાનો ઠેલો લઈને હું મતવાશેરી બાજુ જતો હતો તો રમાકાંત માર્ગ ઉપર મને બે શખ્સે છટની ઉડાડીને છરી બતાવીને મારો માલ સોનાનો લૂંટીને 800 ગ્રામ સોનું હતું, 2 લાખ રૂપિયા રોકડા હતા, 40 લાખ જેવું થાય. ત્યાંથી નાની બજાર નાના ચોક બાજુથી સાપરાજપુર બાજુ ઉતરી ગયા. મને પગમાં લાગ્યું છે, 6 ટાંકા એવા છે. જેતપુર પોલીસ દ્વારા અવારનવાર કાયદો અને વ્યવસ્થા કડક હોવાના દાવા કરવામાં આવે છે ત્યારે અહીં રોજે જે ગંભીર ગુનાને લઈને આ દાવાઓ પોકળ સાબિત થયા છે. અહીં માત્ર પોલીસ કાગળ ઉપર જ કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જેતપુરમાં પોલીસ હવે જાહેર જનતાના હિત માટે યોગ્ય પગલાં લે તે જરૂરી બન્યું છે. આ જે બનાવ બન્યું છે આ સવારે 9:30 ની આડેગાળે બનેલું છે. એમાં જે ભાઈ સાથે લૂંટનું બનાવ બનેલું છે એ વ્યક્તિ કાયમી ધોરણે અહીંયા વેપાર કરવા માટે આવતા હતા અને એમનો જે થેલો છે એ થેલો ઝૂંટવી અને એને ચોટ પહોંચાડી અને 2 માણસો મોટરસાઇકલ ઉપર આવ્યા હતા, જેમાંથી 1 માણસે હેલ્મેટ પહેરેલું હતું અને એની જે ઓળખ છે અમે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ લોકોને પોતાની ઓળખ છુપાવવા માટે જ હેલ્મેટનો યુઝ કરેલું છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે અને અમે અલગ અલગ ટીમો બનાવી અને જે કંઈ સસ્પેક્ટ્સ છે એ સસ્પેક્ટ્સને ઝીરોઈંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને અલગ અલગ દિશાઓમાં તપાસ ચાલુ છે. ફરિયાદીએ અત્યાર સુધી અમને જે માહિતી આપેલી છે એ પ્રમાણે લગભગ 700 થી 900 ગ્રામની વચ્ચે એમાં સોનાના દાગીના અને સોનાની વસ્તુઓ હતી અને સાથે એને કહેવા પ્રમાણે 2 લાખ રૂપિયા રોકડ હતા. એ બંને વસ્તુ એક જ બેગમાં હતી અને આ બેગ જ આ લોકો ઝૂંટવી અને એને ચોટ પહોંચાડીને લઈ ગયા છે. એમાં આપણે જર્નલાઇઝ વાત ના કરી શકીએ કેમ કે આ જે બનાવ છે એ બનાવ આરોપી પકડાશે અને પછી આપણને ખ્યાલ આવશે કે એ લોકો રીડા ગુનેગારો છે કે આ પ્રથમવાર એ લોકોએ ગુનો કરેલું છે અને આ દ્રષ્ટિથી એકમાત્ર બનાવના આધારે આપણે ના કહી શકીએ કે આખી વસ્તુ ખરાબ થઈ ગઈ છે. જે બનાવ બન્યું છે અમે બિલકુલ સંનિગ્ધતાથી પ્રયાસ કરી રહ્યા છીએ કે ડિટેક્ટ થાય. સુરેશ ભાલિયા, NS ગુજરાત ન્યૂઝ, જેતપુર. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને અહીંયા ખાસ કરીને લોકો ખેતીનું કામ કરી રહ્યા છે, પરંતુ કુદરતી આફતોનો સામનો કરતો ખેડૂત હવે કંઈક નવી જ દિશા તરફ વળી રહ્યો છે. જી હા, આવી જ એક ખેતી અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. જુઓ અમારા ખાસ અહેવાલમાં. આપણે કદાચ ડ્રેગન ફ્રૂટનું નામ તો સાંભળ્યું જ હશે. નામ સાંભળતા જાણે કોઈ પ્રાણીનું નામ હોય એવું લાગે છે, પરંતુ અહીં આ પ્રાણી નથી, આ એક ફળ છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે અને ડ્રેગન ફ્રૂટ દેખાવે ગુલાબી રંગનું અને અંદરથી ગ્રે રંગનું હોય છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આ ફ્રૂટ માર્કેટમાં જોવા મળતા હોય છે, કારણ કે આ ફ્રૂટ્સ 1 કિલોના 200 રૂપિયા કરતાં પણ મોંઘુ છે. ત્યારે હવે છેવાડાના તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો પણ આ ખેતી કરતા નજરે પડ્યા છે. ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલી છે અને છેલ્લા 12 મહિનાથી એટલે 1 વર્ષથી આ ખેતી અમે શરૂ કરેલી. બાગાયત પાક કરવાનો વિચારણાથી અમે ફર્યા તો આંબા છે કે દાડમ છે એના વિશે અમે જાણ્યું, જોયું અને છેવટે પછી ડ્રેગન ફ્રૂટની માહિતી મળી તો અમે ડ્રેગન ફ્રૂટ કરવાનો વિચાર કરેલો. અને આ ડ્રેગન ફ્રૂટમાં શરૂઆતે એકરે 5 લાખથી 6 લાખ રૂપિયાનો ખર્ચો છે. એ એકરનો 5 લાખ ખર્ચા કર્યા પછી, વાવેતર કર્યા પછી મેન્ટેનન્સ ખર્ચ આપણે જે કહીએ દવા ખાતરનો કે એ એકદમ શૂન્ય છે, એકદમ ઝીરો ખર્ચ છે. એટલે અત્યારે સારામાં સારી ક્રોપ અને ખેતી કહીએ તો ડ્રેગન સિવાય બીજી હું તો જાણું છું ત્યાં સુધી લાગતી નથી મને. અને
એક વારનો ખર્ચો અને 20-25 વર્ષ સુધીની આવક લેવી હોય તો ડ્રેગન જેવી એકેય વસ્તુ નથી. જો આનામાં અમે છેલ્લા એક વર્ષથી આ ખેતી કરી રહ્યા છીએ અને બીજા લોકોનું અમે જોયું છે ફાર્મ, તો એમાં કુદરતી આફતના ડર રૂપે એકદમ 0% આપણે કહી શકીએ કે વાવાઝોડું છે કે વરસાદ, એનો એકદમ 0% ડર છે. કારણ કે કોઈ કુદરતી આફત આને નડતી નથી અને આનું ફ્રૂટિંગ ટાઈમ છે એ બી ચોમાસાની અંદર છે, એટલે જેટલો વરસાદ થાય છે એટલો આના માટે એકદમ સારામાં સારો વાતાવરણ ગણાય છે ચોમાસું. એટલે છઠ્ઠા મહિનાથી લગાવીને 11મા મહિના સુધી આનું ફ્રૂટિંગ સ્ટેજ છે, તો 6 મહિના સુધીની આવક કન્ટિન્યુઅસ ખેડૂતને મળી રહી છે આ પાકમાં. પાણી આ ક્રોપની અંદર એકદમ નહિવત ઓછું જોઈએ છે. મેં મારા ખેતરની અંદર 1 મહિના સુધી પણ એક ખેંચ આપેલી છે, છતાં બી પાકને કોઈ નુકસાન કે ખેંચ લાગી નથી. એટલે પાણી એકદમ ઓછું જોઈએ છે, ગમે તેવું પાણી ચાલે છે, મોળું હોય, મીઠું હોય, ખારું હોય, જમીન ગમે તેવા પ્રકારની ચાલે છે, રેતાળ, કાળી, કાંકરાવાળી, ગમે તેવી ખેતી, ગમે તેવી જમીન આ પાક માટે એકદમ અનુકૂળ છે. પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ડુંગરપુરા ગામે એક કશ્યપ પટેલ નામનો યુવાન ખેતીમાં કંઈક નવું કરવાની જિજ્ઞાસા સાથે પ્રથમવાર ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી કશ્યપ આ ડ્રેગન ફ્રૂટ્સની ખેતી કરી રહ્યા છે અને આ ખેતી આમ તો ખર્ચાવાળી છે, પરંતુ એક વખત ખર્ચો કર્યા પછી 20 વર્ષ સુધી તેનો લાભ લઈ મળે છે. અત્યારે તેઓએ આ 1-4-5 લાખ જેટલો ખર્ચ કર્યો છે, પણ આ ખર્ચથી ઓછામાં ઓછા 20-25 વર્ષ સુધી આ ખેતીમાંથી એમને કમાણી કરી શકશે, લાખોનું મબલખ ઉત્પાદન લઈ શકશે એવું એમનું કહેવું છે. મહત્વની વાત તો એ છે કે આ ખેતીને કોઈ રાસાયણિક ખાતર, દવા કે અન્ય કોઈ પણ માવજત કરવી પડતી નથી. ખાસ કરીને આ ખેતીમાં મહિનામાં એકવાર પિયત કરીએ તો પણ ચાલે છે, એટલે કે ચોક્કસથી કહી શકાય કે જે વિસ્તારમાં પાણી બિલકુલ નહિવત પ્રમાણમાં છે એ ખેડૂતો પણ આસાનીથી ખેતી કરી શકે છે. તેથી અમીરગઢ તાલુકાના જે સક્ષમ ખેડૂતો છે તેમને પણ આ ડુંગરપુરાના યુવા ખેડૂત કશ્યપ પટેલ, બીજા ખેડૂતોની પણ આ ખેતી કરવી જોઈએ, કારણ કે આ ખેતીમાં એક જ વખત ખર્ચ કર્યા પછી ઓછી મહેનતમાં મબલખ ઉત્પાદન લઈ શકાય છે. સતીશ રાણા, NS ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. સાવદર રેલવે સ્ટેશન પાસે વરસાદને કારણે મકાનની છત પડતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસાવદર રેલવે સ્ટેશન રોડ ઉપર જીવાજ સેઠ ડેલા તરીકે ઓળખાતા ડેલાની અંદર કાલે રાત્રે વરસાદને હિસાબે મકાનની છત પડતા કાટમાળ નીચે 4 જણા દટાયા હતા, તેમાંથી 2 જણાના કાટમાળની નીચે દટાતા મોત થયા છે. મૃત્યુ પામનારમાં રીટા દિનેશ મકવાણા, દિવ્ય દિનેશ મકવાણાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. દિનેશ કુબર મકવાણા પણ માથાના ભાગે ગંભીર ઇજા થતા, તેમજ દીપેશ દિનેશ મકવાણાને ઇજા થતા વિસાવદર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવમાં દિનેશ પોતાના મા બાપ સાથે 7 જણાનો પરિવાર આ મકાનમાં રહે છે અને મકાન ભાડે હોવાથી આ મકાન જર્જરિત થતાં મકાન માલિકની અવારનવાર રજૂઆત કરવા છતાં મકાન માલિક તરફથી મકાનનું કોઈ પણ જાતનું રિનોવેશન કરવામાં આવ્યું ન હતું. મકાન માલિક બગસરા રહેતા હોવાથી તે મકાનનું વિસાવદરનું વહીવટ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ કરતા હોવાથી તેમણે અવારનવાર રજૂઆત કરતા તેમણે પણ દિનેશને મકાનમાં તાલપત્રી પણ નાખવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ઉપરથી ભાડુઆતની ધાકધમકી પણ આપવામાં આવી હતી. જોકે તેમણે આગળ ક્યાંય ફરિયાદ કરશો તો તમારા હાથ પગ ભાગી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. મકાન માલિક અને ભાડુઆતના વાદ વિવાદમાં એક હસતો ખેલતો પરિવાર આજે શોક અને ગમગીનતામાં ફેરવાઈ ગયો છે. આજને તારીખ 21-10-2020ના 9 વાગ્યાના અરસામાં 108માં 3 લોકોને લાવેલા હતા, તેમાંથી એક બાળક જેમનું નામ છે દિવ્ય દિનેશભાઈ મકવાણા મૃત હાલતમાં આવેલું હતું, તથા બીજા 2 લોકો ગંભીર ઇજા સાથે આવેલા હતા. એના પછી 1/2 કલાક પછી રીટાબેન દિનેશભાઈ મકવાણાને લાવેલા હતા, જેઓ પણ મૃત હાલતમાં આવેલ છે. આ બાબતે પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે તેમનું મકાન ધરાશયી થયેલ છે, તેઓ કાટમાળ નીચે દબાયેલા હતા. આજુબાજુના લોકોના સહયોગથી તથા 108ની ટીમ દ્વારા તે લોકોને અહીંયા દવાખાને લાવેલ હતા. વચન એમ પછી છત પડેલી છે મારા ઘર ઉપર, એના આપણે આ પ્રકાર
મારે એક વગરના અને એક દીકરો નાનો 13 વર્ષ જીવે. અલગ મકાનમાં એટલે ઘણી વાર કીધેલું પણ તમને 3 વર્ષ પ્લાસ્ટિક નાખવાનું લે તારે તળવું ને તોડી લેજે. હું કાંઈ કરવા દેવાનું નથી કે અત્યારે કમ્ફર્ટેબલ બટણ એના બગસરાના છે અને એક અત્યારે હાલમાં શાંતિ લગ્નતા કરીને છે સામે આપણે પ્લાસ્ટિક નાખવાને દેવાનું કે તારે જે કરવું અંદરથી કંઈ બહારથી રહે ને તમારે કંઈ જે કરવું કરો. મારા ઘરની છત પડી ગઈ હતી એમાં મારો ભત્રીજો અને મારા ભાભી દટ્ટાઈને એક્સપાયર થઈ ગયા છે એના માટે અહીંયા આવ્યો છે. અત્યારે માલિકને અવારનવાર અમે રજૂઆત કરેલી હતી બરાબર છે આ કે અમને રિપેરિંગ કરવા દો અથવા ઉપર અમે તાલપત્રી નાખવા દો એ બેમાંથી એકે ના કરવા દીધું. બીજા નંબરમાં અમે કીધું કે અમને જેવડી જગ્યા છે એવડી જગ્યા બીજે અમને લઈ દીધું. અમારે કંઈ લાંબુ જોતું નહોતું એની પાસેથી પણ ગમે ત્યારે આપણે જઈએ તો એક જ એનો શબ્દ તમારે જ્યાં ગમે ત્યાં કરવું હોય તમે કરો બરાબર છે. હું આ તમને મંજૂરી નહીં આપું અને ફરિયાદ કરવા જશો તો હું તમારા રટિયા ભાંગીને અમે ભાઈ ભાઈ મજૂરી કરી છીએ નાના ઘરે છોકરા હોય છે બીજું કોઈ ના હોય બરાબર. તમારે કર્યું શું ફરિયાદ કરવા જઈએ તો આ તકલીફ પડે. ઘરનું કરવું કે શું કરવું અમે એટલા મૂંઝવણમાં આવી જતા. મકાન માલિક છે ત્યારે ફરી ગયા છે બગસરાવાળા છે અને મૂળ અત્યારે એનું સંચાલન કરે છે શાંતિલાલ ગણાત્રા અને શાંતિલાલ ગણાત્રા અવારનવાર બધાને ધાક ધમકી જ આપે છે. હા અમને રાતના સમયે દિવાદી શેઠના ડેલામાંથી કોલ આવ્યો કે મકાન ધરાશાયી થયેલ છે તેમાં 3-4 વ્યક્તિ દટાયેલા છે. તો અમે ઘટનાસ્થળ પર ફટાફટ પહોંચ્યા અને ત્યાં તપાસ કરતાં 2 બાળકોને એક 45 વર્ષના આદમી ઘટનાસ્થળ પર મળ્યા હતા. એમાંથી 11 વર્ષના બાળકનું ઘટનાસ્થળ પર મોત હતું. તે બધાને અમે સારવાર આપીને સરકારી હોસ્પિટલ વિસાવદર પહોંચાડેલ. ત્યારબાદ અમને પાછો કોલ આવ્યો કે દિવાદી શેઠના ડેલામાં ત્યાં મકાન ધરાશાયી થયું ત્યાં હજી બેન પણ દટાયેલા છે. તો અમે પાછા તાત્કાલિક ઘટનાસ્થળ પર ગયા અને બેનને તપાસ કરતાં મૃત હાલતમાં સરકારી હોસ્પિટલ વિસાવદર પહોંચાડેલ છે. આજરોજ વિસાવદરની અંદર ફૂલ વરસાદ પડવાથી એક મકાન કાચું મકાન ધરાશાયી થતાં તેની અંદર 2-3 લોકો ફસાયેલા એવો એ સમાચાર મળતા અમે ત્યાં બાજુમાં હોય અને અમે 4-5 લોકો ત્યાં જઈને તપાસ કરેલ તો અંદર 2 નાના 8 વર્ષનો અને એક 10-12 વર્ષનો 2 છોકરા ફસાયેલા હતા. તેના મમ્મી પણ અંદર ફસાયેલા હતા. તે બધાને તેની અંદરથી બહાર કાઢેલ અને સારવાર અર્થે હોસ્પિટલ મોકલેલ. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ અને ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. સૌથી મોટા રોપવેનું આગામી 24મીએ પ્રધાનમંત્રી ઓનલાઈન લોકાર્પણ કરશે. હાલ ગિરનાર રોપવે સ્થાનિક લોકો અને પ્રવાસીઓનું એક સપનું હતું જે હાલ આ સપનું સાકાર થયું છે. રોપવેને કામને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ રોપવેનું કામ પૂર્ણતાના આરે છે તેમ જણાવ્યું હતું. હાલ ગિરનાર રોપવેના લોકાર્પણની ઘડીઓ ગણાઈ રહી છે. તંત્ર પણ સજ્જ થયું છે અને વર્ષોથી લોકોની આતુરતાનો અંત આવતા લોકોમાં ખુશી જોવા. સૌરાષ્ટ્રના લોકોની આસ્થાનું પ્રતિક એવા ગિરનાર રોપવે 24મી તારીખે લોકાર્પણ થવાનું છે ત્યારે આખરી ઓપ કહી શકાય એવું નાના મોટા કામો ચાલુ છે અને પ્રધાનમંત્રી શ્રી ઓનલાઈન આ રોપવેનું લોકાર્પણ કરવાના છે. સાથે સાથે કિસાન સૂર્યોદય યોજના એમના માધ્યમથી જે ગીર વિસ્તારના બોર્ડરના ગામો આવતા હતા એમને દિવસે વીજળી આપવા માટેની પણ લોકાર્પણ હોય ત્યારે ખાસ કરીને રોપવે પ્રોજેક્ટ માટે સૌરાષ્ટ્રના લોકોનું સપનું હતું નરેન્દ્રભાઈનું સપનું હતું એ 24મીથી સાકાર થવાનું છે ત્યારે વહેલી તકે લોકો માં જગદંબાના દર્શન કરે. નવરાત્રિની તહેવારો ચાલુ છે ત્યારે માતાજીના દર્શન પણ બધા કરી શકે એટલા માટે વહેલી તકે શરૂ થવાનું. ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રની વાત હોય ત્યારે પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રનું ખૂબ મહત્ત્વ હોય. ગુજરાત માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સૌથી ઊંચામાં ઊંચો સાથે સાથે મોટેરા સ્ટેડિયમ સૌથી મોટું સ્ટેડિયમ અને સૌથી ઊંચો ગિરનાર રોપવે એ થવાનો છે ત્યારે અહીંયા સોમનાથ સાસણ અને માં જગદંબા અને સાથે સાથે દ્વારિકા એમ કરીને ત્રિવેણી સંગમ કરી અને પ્રવાસનને ખૂબ મોટો વેગ મળવાનો. તો હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.